ફેરવી છે રાજ્યના હવામાનના સમાચારથી. તો કાગડોળી ચોમાસાની રાહ જોતા ખેડૂતો માટે અતિ મહત્વના સમાચાર સામે આવ્યા છે. જી હા, વિગતો અમે તમને આપી દઈએ કે જ્યાં ચોમાસાને લઈ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું આંકલન સામે આવ્યું છે. 3-4 દિવસ વહેલું ચોમાસું કેરળ પહોંચવાનો પરેશ ગોસ્વામીનો દાવો છે. 26-27 મેએ ચોમાસું કેરળ પહોંચે તેવું અનુમાન કર્યું છે. કેરળ પહોંચ્યા બાદ ચોમાસું મુંબઈ સુધી ઝડપથી આગળ વધશે. ચોમાસું પહોંચતા લગભગ 14 અથવા તો 15 જૂન સમય છે આવી શકે છે. એટલે જે ગુજરાતની અંદર ચોમાસાનું જે પ્રવેશ કરે છે, જેમાં ખાસ કરીને આપણા દક્ષિણ ગુજરાતનો વલસાડ જિલ્લો છે, જે નૈઋત્યના ચોમાસાનું મુખ દ્વાર કહેવામાં આવે છે. ચોમાસાની શરૂઆત છે એ દક્ષિણ ગુજરાતથી, ખાસ કરીને વલસાડ જિલ્લાથી થતી હોય છે. એવી જ રીતે ત્યાંથી એની શરૂઆત થઈ શકે છે. ખૂબ ધીમી ગતિએ ચોમાસું આગળ વધે અને ચોમાસું છે એ ગુજરાતના દરેક વિસ્તારોને કવર કરે ત્યાં સુધીમાં લગભગ 25 અથવા તો 26 જૂન આસપાસનો સમય હશે. કરી લઈએ તો 15 જૂનની આસપાસ ચોમાસું ગુજરાતમાં પણ દસ્તક દઈ શકે છે. 26 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતને આવરી લેશે. 2024 નું ચોમાસું ખૂબ સારા મિજાજ સાથે આગળ વધી રહ્યું છે.